આવી ગયા છીએ આપણે માલવણ માતાજીના મઢે. તે કંઈક વ્યૂ છે અને દર્શિતભાઈ ને જો ભાઈ ની બે આપણે અહીંયા બેઠા છે. જો તમે પણ દર્શન કરી લો, તમને પણ દર્શન કરાવી દો. જો સામે દેખાય મારું ઘર છે બરોબર, તમારે ક્યારેક આવવું હોય ને તો કોઈ એડ્રેસ નો પૂછતા કેમેરો લઈને આવું ને હવે બે ભાઈ નો ફોટો પાડે છે. તમે બે શર્ટ બદલાવી નાખ્યો છે એમને. જય શ્રી રામ. આવી ગયા છીએ આપણે માલવણ માતાજીના મઢે, એટલે અમારા મામાનો મઢ છે એટલે કે ને અહીંયા જો આવું બધું છે અને એક નંબર વ્યૂ આવે તો ને આ બધું ડુંગરા ને એવું બધું છે. આ બધું ડુંગરા છે ને આ જો અવડો મોટો વડલો છે વિશાળ વડલા માલવણવાળા મેલડીમાં હતા. જો અહીંયા આ જગ્યાએ અંદર હું તમને લઈ જાઉં અત્યારે અને એ તમને બતાવું બધું. જો દર્શન કરીને હવે જવાનું છે ઓલી બાજુ થોડુંક ઉપર જાવી અને એને જોઈ બરોબર દેખાડું તમને પણ. ફેમિલી જો આપણે આવી ગયા છીએ ઉપર ને જો અહીંયા છે ને આવી રીતે કંઈક વ્યૂ છે અને દર્શિતભાઈ ને જો ભાઈ ની બે આપણે અહીંયા બેઠા છે અને પપ્પાની બધા સામે નીચે છે અને અહીંયા બધું જો આવી રીતે ડુંગર વિસ્તાર છે. અહીંયા શું છે કાયત્રી, અહીંયા છે મસ્ત મજાની કૈતરી. અને ફેમિલી અહીંયા આવ્યા તો આપણે કેમ કે છે ને ભાઈનો ફર્સ્ટ પગાર એટલે કે ભાઈનો પહેલો પગાર થઈ ગયો હતો એટલે દર્શન કરવા આવ્યા હતા. આપણા માટે પણ ગયા હતા અને અહીંયા પણ આવ્યા છીએ વાટે છે એટલે આપણે છે ને ફટાફટ નીકળી જઈએ સિહોર જવા માટે. મામાના ઘરે જવાનું છે હવે પાછું. હાલો જય માતાજી. હાલો હવે નીકળવી મામાના ઘરે. દોઢ વાગી ગયો છે ને અત્યારે છે ને હું સૂઈ ગયો હતો અને સૂઈને જાગી ગયો અને જમી લીધું છે. જમીને હવે પાછો સૂવાની તૈયારી કરું છું. જો અમે ટીવી છે ઘડીક ટીવી અમે ચાલુ કરીશું. દર્શિતભાઈની બહાર ગયા છે મંદિરે બરોબર, મંદિરે ગયા છે ને હું ઘરે સૂતો છું. ઘડીક પાછો ફોન ઘૂમડશું અને ટીવી જોઈશું. તો હમણાં 5 વાગી જાય ને તો અત્યારે એવો ધબધબટી છે ને વરસાદ પડી ગયો છે એટલે હું આમ જોઈને બહાર. ગોળુભાઈ આવ્યા જો ક્યાં જાશો એ ધબધબટી વરસાદ પડી ગયો છે. હું એટલો તો બહુ વરસાદ આવ્યો અહીંયા તો હવે શિવરમાં વરસાદ હતો આજ એવું છે બધું વરસાદ ને એવું બધું હતું ને એટલે આપણે માથે નહોતા ગયા. હમણાં પછી એવું લાગે ને તો પાછું ધાબામાંથી આંટો મારવા જઈશું. હા જો અહીં બેઠો છે હાલો. તો આવું તો બધું અહીંયા છે અને હવે દર્શિતભાઈ ની આવે પછી પાછું આપણે જઈએ ધાબા ઉપર.
અમે વાડી માં આટો મારવા માટે આ દર્શિત ભાઈ ક્યાંક લઈ જાય છે ને અમે ડ્રાઈવી છે એ બાજુ એમાં જવાનું રહેશે કેન્સલ ને આવી ગયા પાછા ઘરે એટલે ઘરે એટલે મામાના ઘરે મામાના ઘરે આવીને જોવો હું તમને વ્યૂ બતાવી દઉં અહીંનો હંમેશા ડુંગરા જોવો ઓલી બાજુ અહીંયા છે આંબો આંબામાં કેરી તો આવી છે પણ ખાઈ ગયા છે ખબર નથી રહી બહુ ને દર્શિતભાઈની બે ગયા છે નીચે કેમેરો લેવા માટે કેમેરો લેવાનો છે ને ફોટા પાડવાનો છે તો પહેલાં અહીંયા પેલા ફોટા બોટા પાડીશું અને પછી હવે કઈ રીતના ઘરે જવાનો પ્લાન છે એ તો આપણને કાંઈ ખબર નથી રહી જવાનું છે એ ખબર છે અત્યારે સાંજે જો ભાઈ કેમેરો લઈને આવ્યો ને હવે બે ભાઈનો ફોટો પાડે છે હા તમે બે શર્ટ બદલાવી નાખ્યો છે એમને હવે બે ભાઈ શર્ટ બદલાવી નાખ્યો છે હવે ઓલા ભાઈ જોજો પોઝ દે ને એટલે આમ ઓહો શીખા પડે હો પણ હો દાડા મથવા હવે જો પણ આમ હાલો પડી ગયો ફોટો ઓકે દર્શિતભાઈનો વારો વારા ફરતી વારો ને એવું બધું છે તો બે ભાઈ ફોટા પાડે છે ઘડીક આ ભાઈનો ફોટો પાડે ઘડીક આ ભાઈનો ફોટો પાડે આપણો ફોટો તો પાડી જ નથી દેતો એવું નથી હમણાં આગળ પહેલાં ફોટા પાડી લીધો બ્લોગ શૂટ કરું છું ને આ ફોટા પાડે છે પાડી લો તમે ત્યારે તમારો સમય છે પાડી લો તો ફેમિલી વાતાવરણ એક નંબર અને એમાં એવું છે કે હમણાં છે ને કેટલા વાગે આપણે 12:00 વરસાદ આવ્યો 1 વાગે વરસાદ આવ્યો હતો ને ખબર નથી રહી બહુ 15 વરસાદ આવ્યો હતો એમાં એવું છે હું ઘરમાં સૂઈ ગયો હતો અત્યારે વરસાદ જો તબ ધબાટી આમ ફિહોરમાં પાણી જો સામે હજી ભર્યું છે અહીંયા તો નીચે જો આવું ઘર છે મામાનું મેં તમને કીધું ને મામાનું ઘર બતાવ્યું છે આ ભાઈ પાછો જો બીજો પોજ આપ્યો છે આ ભાઈ પાછો આમાં એમ ફોટા પાડે છે એવું ઓહો એ વાહ 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 જો ફેમિલી તમારે જો ફોટા બોટા પડાવવો હોય ને તો જો આ ભાઈ ફોટો માસ્ટર છે ફોટો પડાવવો હોય તો તમારે છે ને જરાક નાની અમથી કોમેન્ટ કરી દેજો તો આ ભાઈ તમે તારે તમારા ફોટા પાડવો હોય ને ત્યારે આવી જાય આમ આમ ક્યાંય ને ક્યાંય માથે ચડે ધાબા ઉપર ચડે ગમે એમ કરીને તમને ફોટા પાડી દેવો અને આ ફોટા તમારે જોવો હોય ને તો એક જગ્યાએ આવવું પડશે બાકી આમ જો ફોટા પાડે છે એક નંબર અને હવે ફટાફટ અમે નીકળવી છીએ ઘર તરફ હાલો તો જઈએ આપણે ઘર ભાવનગર જઈએ છીએ લેવા જવાનું છે આપણે બાસ્કો લેવા જવાનું એક તો મૂક્યો એમાં થાકી ગયા હા હજી બીજું લેવાનું છે બીજું બાસ્કો હજી લેવા જવાનું છે જો એ બાસ્કો છે ને અહીંયા પડ્યું છે ચોક્ક લેવાનું છે એમાં બધું નહીં દેવાનું છે અને હું કહેવાય કોમેન્ટ કરી દેજો તમે લે બોલી ગઈ તું એ કે પોપૈયું કહેવાય બોલી ગઈ પોપૈયું કહેવાય એમ હવે હું વાંધો ને હાલો પાછું હરકો કરી નાખી પેલા બસ કરો હરખું હાલો હાલો બધા હરખું કરી નાખો કયું કહેવાય પોપૈયું આને કહેવાય પોપૈયું ભાઈ લ્યો હાલો છોકરાએ જ કહી દીધું આપણે જવાબ ન દેવો
હું ઘરે કામ તો ફોનનું જ હતું, ફોનનો થોડો પ્રોબ્લેમ હતો, તે ફોનનું દુકાને ગયા હતા. એ તમને બે દી પછી બ્લોગમાં જોવા મળી જાય જે કાંઈ જીવ છે એ બધું બરાબર. અને અત્યારે આવી ગયો છું હું ઘરે ને ઘરે હવે જમવાનું થઈ ગયું છે. હાલો પેલા ફટાફટ પેલા આપણે હાથ પગ ધોઈ લેવી ને પછી જમવા બેસી જઈએ. જાઉં છે બોર તળાવ ને હજી તો બે ત્રણ બંદા પાછળ આવે છે ને જોવા. બધા હારવાર છે, કેતનભાઈ ની બધા કે ભાઈ છે ને અમારા ભાઈ નિમેશભાઈ છે, કોમેડી કિંગ. અત્યારે નિમેશભાઈ ને હારે છે ને અત્યારે હાડા દસે વધારી છે બોર તળાવ જમણું ને ભાઈ બોર તળાવ. હેલો બોર તળાવ, ગાડી નીકળી ગઈ છે, કઈ બધું જાહેરું નક્કી નહીં, ઘડીક પાછું આમ થયા ને આમ થયા કે છે. હવે જ્યાં જાય ને આપણે જવાનું છે બરાબર. હાલો તો તમને બધું દેખાડી અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી. સામે છે ને બે ત્રણ જણા છે ને આપણા ગાડીઓ મૂકે છે અને ભાઈ અહીંયા ગાડી પાર્કિંગ કરે અને જાય છે. પાછા નિમેશભાઈ ની બધા જો ઓલી બાજુ જાય છે, આગળ જાય છે. અને આ ભાઈ આપણા સરકાર ક્યાં તમે જાય રહ્યો પછી ગામનું નામ મને ભૂલે. હા વલસાડ જોઈ લો. બધા બેસી ગયા છે મોબાઈલ લઈ લઈ. અરે વાહ ભાઈ વાહ, એ ભાઈ સાહેબ, ઓહો ભાઈ 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 બેસી બેસી ને હવે થાકી ગયા છે ને હવે આપડે જવાનું છે ઘરે બરોબર. હાલો તો તમને ફૂલ વ્લોગમાં તમે રહેજો, તમતા રહેજો. તો આગળ નિમેશભાઈ થોડીક થોડીક કોમેડી કરશે પણ અત્યારે બરોબર નથી એટલે જોઈ લો. ઉધરસ ને એવું થઈ ગયું છે ને એટલે હમણાં ડીમ છે ભાઈ માર્કેટમાં. ઓહો વધારે ઓહો ઓ એ કે આવ ગયા એ મું સે સુપારી નિકાલ કે બાત કર રે બાબા. એ જો ગાઈસ સામે દેખાય ને મારું ઘર છે બરોબર. તમારે ક્યારેક આવવું હોય ને તો કોઈ એડ્રેસ ન પૂછતા ગૂગલ મેપ માં સર્ચ મારી લ્યો વોટ કરો પેલેસ. હા એટલે તમને આ મારું ઘર બતાવી દઈશ. ઓકે ડન. ઓકે ડન. ચાલો તો ફેમિલી હવે આપણે જવાનું છે. હા અમારા મહેમાન આવ્યા છે. રાતના બધું બંદોબસ્ત કરી નાખ્યો છે. મહેમાન નું મોઢું બતાવી પાછી. મહેમાન નું મોઢું બતાવી દઈએ તમને. હા જો ફેમિલી, હા મોઢું છે મહેમાન નું. મહેમાન આમ તો લાગે આપડે વિદેશ ના. ખુબસુરત એટલે મહેમાન પાછા છે ને દુબઈ ના નથી, એ ફ્રાન્સ ના છે. ફ્રાન્સ ના છે મહેમાન. અહિયાં છે ને ઇન્ડિયા વિઝિટ કરવા આવ્યા છે તો સીધા તો અમે ડાયરેક્ટ એને બોર તળાવ લેતા આવ્યા. એમ મહેમાન છે ને. હા ઓલા પણ જો જીસીવી દેખાય ને તમને નહીં દેખાય પણ અંધારામાં પડ્યું છે. મહેમાન ને ફ્રાન્સ માં એકલા બ્રેડ ને એવું જ ખાતા એટલે અહીંયા ચપાતી ને એવું બધું ખવડાવવાનું છે આપડે. અહીંયા ચિકન લેગ પીસ ખવડાવ્યો. તો હવે આપણે જઈ શકીએ ઘરે. હા એમ મારી ચેનલ નું થોડું પ્રમોશન કરે છે, એને ખબર નથી કે આ વિડીયો મારી ચેનલ માં આવવાનો છે. મારી ચેનલ માં મારું જ પ્રમોશન કરે છે એટલે એ ભાઈ આપણે યુટ્યુબર જ છે. આપણે યુટ્યુબર જ છે. કે બોલો તું ને. હાય હાય, ઇતના સુકૂન કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી નેક્સ્ટ વ્લોગ માં. ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ. બાય બાય.